નેતાઓ સાથે સંબંધ છે. ગુજરાતમાં મહિલા તબીબો પણ નથી સુરક્ષિત, જીએમઈઆરએસ ના ડીન નો વિવાદિત આદેશ. સુરક્ષિત ગુજરાતની મોટી મોટી વાતો વચ્ચે ગાંધીનગર જીએમઈઆરએસ ડીનના વિવાદિત આદેશથી મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઉભા થયા છે. કેમ કે ડીને એક પરિપત્ર જાહેર કરી મહિલા તબીબોને એકલા ન રહેવા સૂચના આપી. કોલકાતા રેપ વિથ મર્ડર ઘટના બાદ ગાંધીનગર જીએમઈઆરએસના ડીન શોભના ગુપ્તાનો વિવાદિત આદેશ સામે આવ્યો, જ્યાં મહિલા તબીબોએ એકલા ન રહેવા સૂચન કરાયું છે. મહિલાને એકલા બહાર ન નીકળવા સૂચના અપાઈ, જ્યારે આ આદેશથી મહિલાઓની સુરક્ષા બાબતે સવાલ ઉઠી રહ્યા છે. ડીનના વિવાદિત આદેશ બાદ મહિલા ડોક્ટર્સનું નિવેદન પણ જોવા મળ્યું, જેમાં તેઓએ કહ્યું કે મહિલા હોય તો શું અમારે ડરીને રહેવાનું છે? ઘરમાં બેસી રહેવું તે કોઈ ઉપાય નથી, મહિલાઓને પૂરતી સુરક્ષા આપવી જોઈએ. આ કોઈ ઉકેલ નથી કે તમે ઘરમાં બેસી રહો. મહિલા તબીબોએ કહ્યું કે ખોટા નિવેદન ના આપો, પરંતુ સુરક્ષા આપો. આ આદેશથી મહિલાઓની સુરક્ષા બાબતે પોલીસ પર સવાલ ઉભા થયા છે. આવો પરિપત્ર બહાર પાડી પોલીસની કાર્યદક્ષતા પર સવાલ ઉઠી રહ્યા છે. ગાંધીનગરમાં ફરી ગુજરી રહ્યો છે પેન્શન યોજનાનો મુદ્દો, શિક્ષકોએ કર્યા ધરણા. ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકો લાંબા સમયથી રજૂઆત અને આંદોલન કરી રહ્યા છે. 1/4/2005 પહેલા જાહેરાત આવી હોય અને નિમણૂક થઈ હોય તેવા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માંગ કરવામાં આવી. ફરી એકવાર રાજ્યભરમાંથી શિક્ષકો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ નેજા હેઠળ ગાંધીનગરમાં એકઠા થયા. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણા શરૂ કર્યા. જૂની પેન્શન યોજના ઓપીએસ લાગુ કરવા માટે આજે શિક્ષકોને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા. એક ઈ વિઝન એક ઈ મિશન જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. છેલ્લા કેટલાક સમયથી એનપીએસ નાબૂદ કરવા અને ઓપીએસ લાગુ કરવા માટે શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બનાસકાંઠા અને સાબરકાંઠાથી પણ મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા. ઉપરાંત વિવિધ જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયા હતા. ત્યારે ખેડા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી 1200 જેટલા શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા. અમદાવાદ તાલુકાના 50 જેટલા શિક્ષકો ખાતરેજ ચોકડીથી ગાંધીનગર ખાતે આંદોલનમાં જોડાયા. જો સરકાર માંગણી ન સંતોષે તો ફરી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાસકાંઠામાં ચીન સ્નેચર્સથી રહેજો સાવધાન. બનાસકાંઠામાં સોનાના ચેઇન લૂંટતી સંભળીઓનો આતંક વધી રહ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં સિલ્વર પાર્કમાં થોડા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના બની. બે બાઇક સવાર મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા. થોડા દિવસે લૂંટ થતા ફફડાટ ફેલાયો છે. બાઇક સવાર શખ્સોએ સોસાયટીમાં આતંક મચાવતા દહેશત ફેલાય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાઇક પર બે શખ્સો આવી રહ્યા છે. એક મહિલા ચાલીને જાય છે, તેને નિશાન બનાવી ચેઇન ખેંચીને ભાગે છે. વિડીયો વાયરલ થતા પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી. અંકલેશ્વરમાં તસ્કરો બેફામ કારના કાચ તોડી કરી ચોરી. અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ઘરફોડ બાદ હવે ઘરના કાચ તોડીને ચોરી કરતા તસ્કરો સામે આવ્યા છે. અંકલેશ્વરના રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડીને ચોરી કરી હતી. બાઇક પર આવેલા શખ્સોએ બપોરના સમયે કારનું નિશાન બનાવી કારના કાચ તોડીને 1.5 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. કારના માલિક કામ પૂર્ણ કરી પરત આવતા કારના કાચ ફૂટેલા જોઈ ચોંકી ગયા. તુરંત જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ કરી. જીઆઈડીસી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. રેલવે ઓવરબ્રિજના ગડર પર ચડ્યો સુરતનો સ્પાઇડરમેન, પોલીસે ઉતાર્યો. સુરત કિંગ રેલવે ઓવરબ્રિજ સ્ટંટ બાજુનો બ્રિજ બની ગયો છે. રેલવે ઓવરબ્રિજના ગડર પર ચડ્યો સુરતનો સ્પાઇડરમેન. જાણે કે કોઈ શોલે ફિલ્મના દ્રશ્યો હોય તેવા જ દ્રશ્યો સુરતમાં પણ જોવા મળ્યા. શહેરના કિંગ રેલવે ઓવરબ્રિજના લોખંડના ગડર પર વધુ એક યુવક ચડ્યો. જીવના જોખમે યુવક હાઈ બેરલ ઓવરબ્રિજના ગડર ઉપર આરામ ફરમાવી રહ્યો હતો. યુવક ચડી જતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. બ્રિજની નીચે રહેલા લોકોની નજર આ યુવક પર પડતા તેઓએ બૂમાબૂમ કરી પોલીસને બોલાવી. કિમ પોલીસના જીઆરડી જવાનો સ્થળ પર પહોંચી યુવકને હેમખેમ નીચે ઉતાર્યો. અવારનવાર કિમ રેલવે ઓવરબ્રિજના ગડર ઉપર યુવક ચડી જવાની ઘટના જોવા મળી, જેને લઈને પોલીસકર્મીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. કડીમાં પોલીસ પર આરોપીને હુમલો કરવો ભારે પડ્યો, ઉઠક બેઠક અને કાન પકડાવ્યા. મહેસાણા પોલીસે હત્યાના આરોપીને પોલીસ પર હુમલો કરનાર આરોપીને પકડી બરાબરનો પાઠ ભણાવ્યો. કડીના ઘુમટિયા વિસ્તારમાં રહેતા ઇરફાન ઉર્ફે ગીરી મલિકને જાસલપુર ચોકડી ઉપર આવેલ જન્નત સ્થિતિની બાજુમાં ખુલ્લા મેદાનમાં પકડી પાડ્યો. હત્યાનો આરોપી ઇરફાન ઉર્ફે ગીરી પોલીસ પકડથી ભાગવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી, તેમજ એક પોલીસકર્મીને બટકું ભરીને હુમલો કરી દીધો. પરંતુ પોલીસે આરોપીને ઝડપીને પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા અન્ય પોલીસકર્મીઓ દોડી આવ્યા અને ઇરફાન ઉર્ફે ગીરીની ધરપકડ કરી જેલના હવાલે કર્યો. બાદમાં જે સ્થળ પર ધરપકડ કરવામાં આવી ત્યાં લઈ જઈ આરોપીને કાન પકડાવી ઉઠક બેઠક કરાવતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો. કાયદા સામે પડકાર અને રોફ જમાવતા ઇરફાન ઉર્ફે ગીરી મલિકને કાન પકડાવી કાયદાનું ભાન કરાવ્યું. આરોપીની ઝડપી જાહેરમાં માફી મંગાવી. સાવરકુંડલાના થોરડી ગામે સાવજો મહેમાન બન્યા. સિંહોની સંખ્યા વધી રહી છે, જેથી સિંહો હવે ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારી રહ્યા છે, જેના અનેક વિડીયો સામે આવ્યા છે. ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે કે સાવરકુંડલાના થોરડી ગામમાં રાત્રે સિંહ પરિવાર લટાર મારતો કેમેરામાં કેદ થયો. બે સિંહ બાળ અને બે સિંહો શિકારની શોધમાં બજારમાં લટાર મારી રહ્યા છે. આતસંગ જવાના રોડ ઉપર બે સિંહ પરિવાર સાથે બજારમાં દોડધામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું. સિંહોની લટારના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ છે.
બે દિવસ પહેલા જ સાવરકુંડલાના થોરડી ગામ નજીક જ સાવજ અને શ્વાન વચ્ચે લડાઈની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ભૂખ્યા સિંહોએ ત્રણ પારતા લોખંડના દરવાજા હચમચી ગયા. થોડીવાર માટે સિંહો અને શ્વાન વચ્ચે જોરદાર લડાઈ જામી. જોકે વચ્ચે ગેટ હોવાથી સાવજો શ્વાનનો શિકાર કરી શક્યા નહોતા અને પરત ફર્યા હતા. જો ગેટ ના હોત તો શ્વાનનો શિકાર પાક્કો હતો. અંબાજીમાં ગબ્બર પર સતત બીજા દિવસે રીચ દેખાયું. ભક્તોની સુરક્ષા સામે ફરી એક વખત સવાલ ઉઠ્યા. ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે રીંછ દેખાવાની ઘટના બની છે. એક દિવસ પહેલા રાત્રે પણ રીંછ ગબ્બરની આસપાસ ફરતું જોવા મળ્યું હતું, ત્યારે સતત બીજા દિવસે પણ ગબ્બરમાં રીંછ ફરતું જોવા મળ્યું. ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે રીંછ સતત બીજા દિવસે જોવા મળ્યું, જેનો વિડીયો ગબ્બર ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઉતારવામાં આવ્યો છે. 10 નંબરના મંદિર પાસે પરિક્રમા માર્ગ પર રીંછ જોવા મળ્યું. સતત બીજા દિવસે મંદિર નંબર 17 પાસે રીંછ જોવા મળ્યું છે. ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે સતત રીંછ જોવા મળતા હવે પરિક્રમા કરવા માટે આવી રહેલા માહી ભક્તોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. દીપડા સિંહ બાદ ગલ્લો સંભાળજે. મિત્ર સમજ્યો ગલ્લો સાફ કરવાનો છે અને તે રીતે જ તેણે એક એક પછી એક એક નોટો ગણી ગણી સીધી ખિસ્સામાં નાખી દીધી. મણિનગરના ભાજપના કાર્યકર્તાના લીટર બોમ્બથી રાજકીય હડકંપ મચી ગયો. અમદાવાદ ભાજપમાં ફરી પત્રિકા કાંડનું ભૂત ધૂણ્યું છે. અમદાવાદના મણિનગરના ભાજપના એક કાર્યકર્તાએ ભાજપના નેતાઓ વિરુદ્ધ પોલ ખોલી છે. અમદાવાદના મણિનગર વિધાનસભા ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી હટાવવામાં આવેલા ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરુદ્ધનો એક પત્ર વાયરલ થયો છે. આ પત્ર તેમની જ વિધાનસભાના ભાજપના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે. ભાજપના નેતાઓના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ ચાલતા હોવાનો આક્ષેપ છે. વાયરલ પત્ર પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે મારા ધ્યાને આવો કોઈ પત્ર આવ્યો નથી. આવો પત્ર ધ્યાને આવશે તો પાર્ટી તપાસ કરશે. તો આ લીટર બોમ્બને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે સરકારમાં ભ્રષ્ટાચાર નથી ચાલતો, પરંતુ ભ્રષ્ટાચારમાં જ સરકાર ચાલે છે. કોંગ્રેસની ન્યાયયાત્રા સુરેન્દ્રનગર પહોંચી મોટી સંખ્યામાં લોકો જોડાયા. મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાયયાત્રા સુરેન્દ્રનગર વિસ્તારમાં પહોંચી હતી. જે પહેલા ચોટીલા અને મૂળી તાલુકામાં ન્યાયયાત્રા નીકળી હતી. તે દરમિયાન રાજકોટ ચોટીલા હાઈવે પર આવેલ ત્રિમંદિર ખાતે બેઠક યોજાઈ, જે બાદ ન્યાયયાત્રા લખતર તરફ રવાના થઈ. દેશભક્તિના ગીતો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ન્યાયયાત્રામાં જોડાયા. ન્યાયયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. યાત્રામાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં જોડાયા. ભાજપ સરકાર પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા. ન્યાયયાત્રા થકી ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય માટે સરકારને રજૂઆત કરશે. મોરબીમાં ભાજપના નેતા પર 11 લોકોએ કર્યો હુમલો. મોરબીમાં રોડ ખુલ્લો કરવાનો ખાર રાખી 11 લોકોએ ભાજપના નેતા પર હુમલો કર્યો. મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિત કંજારિયા પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેને રોકીને 4 મહિલા સહિત 11 લોકો દ્વારા તેના ઉપર કુહાડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો, જેથી ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. રોહિત કંજારિયા નામના જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી અને આ બનાવ અંગે મોરબી પોલીસે 11 લોકો સામે ગુનો નોંધ્યો, પકડવા તપાસ હાથ ધરી છે. વડોદરામાં વિઘ્નહર્તાના મંડળો જ વિઘ્નમાં, ગણેશ યાત્રાને લઈ પોલીસ મંડળો સામસામે. વડોદરા શહેરમાં ગણપતિની આગમન યાત્રાઓ કાઢવા પર પોલીસ કમિશનરે જન્માષ્ટમી સુધી પ્રતિબંધ મુકતા ગણેશ મંડળોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ અને ગણેશ મંડળો આમને સામે આવી ગયા. રાજ્યમાં સૌથી વધુ ગણેશ સ્થાપનાના થાય છે તો તેવા વડોદરા શહેરના ગણેશ મંડળો કાયદાની આંટીઘૂંટીને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. આ વર્ષે ગણેશજીની આગમન યાત્રાની મંજૂરીને લઈ કારણે ગણેશ મંડળો વિમાસણમાં મુકાયા છે. પોલીસ દ્વારા તહેવારોના દિવસે યાત્રાની મંજૂરી ન આપતા વિવાદ થયો. જોકે આ વિવાદને કારણે સાંસદ, ધારાસભ્યો, મેયરે પોલીસ કમિશનર સાથે બેઠક કરી. આ બેઠકમાં રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ ઉત્સવના દિવસ સિવાયના દિવસે યાત્રા યોજવા પોલીસે મંજૂરી આપી હતી. ગણેશ મંડળના કેટલાક ગ્રુપો આજે પોલીસ કમિશનર સાથે બેઠક કરવાના હતા. તે પહેલા સાંસદ અને ધારાસભ્યએ બેઠક કરી લેતા ગણેશ મંડળો પણ મૂંઝવણમાં મુકાયા અને ગણેશ મંડળોને ધાર્મિક તહેવાર ઉજવવા પણ ભીખ માંગવી પડતી હોવાનો બળાપો ગણેશ મંડળોએ વ્યક્ત કર્યો હતો. જોકે ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ, ડીજેની મંજૂરી અને રાત્રિ સમયે મંજૂરીની વાતો તો હજુ પણ અદ્ધરતાલ રહી ગઈ છે. ગણેશ મંડળો પણ હવે